અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે કોરોનાની સંખ્યા જોતા અમદાવાદના 10% વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે અને કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી। 245 નવા કેસ 20ના મોત થયા છે। 2815 એક્ટિવ કેસ છે। 37 લોકો વેન્ટિલેટર પર છે। કુલ કેસ 3533 નોંધાયા છે। નમસ્તે સૌ અમદાવાદીઓને, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસ અંગે જે નવી આંકડાકીય માહિતી છે એ આપવા માંગુ છું। પરંતુ એ પહેલાં ઘણા બધા નાગરિકો તરફથી જે પ્રશ્ન કરવામાં આવી રહ્યું છે કે આવતીકાલથી લોકડાઉન જે વધારવામાં આવ્યું છે એમાં કયા વિસ્તારમાં કઈ કઈ બાબતો અંગેની પરવાનગી મળી શકશે, તો આ અંગે હું સ્પષ્ટતા કરવા માગું છું કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે અને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે નિર્ણય કરીને અંતિમ જાહેરાત કરવાની થાય છે। એના સંદર્ભે આજે રાજ્ય સરકાર દ્વારા વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવશે। આજે સૂચનાઓ બહાર પાડવામાં આવે એનું આપણે સૌ અમદાવાદીઓએ મળીને અક્ષરશઃ ચુસ્તપણે પાલન કરવાનું છે। હાલના તબક્કે આજે આપણે મણિનગર વોર્ડને પણ કન્ટેનમેન્ટ વોર્ડ તરીકે જાહેર કર્યું છે, એટલે કુલ 10 જેટલા વોર્ડ જેમાં મધ્ય ઝોનના જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને અસારવા 5 વોર્ડ થાય છે। દક્ષિણ ઝોનના 3 વોર્ડ જેમાં બહેરામપુરા, દાણીલીમડા અને મણિનગર, ઉત્તર ઝોનનો 1 વોર્ડ સરસપુર અને પૂર્વ ઝોનનો 1 વોર્ડ ગોમતીપુર, આમ ટોટલ 10 વોર્ડને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને હાલ અત્યારે જ આ માહિતી રાજ્ય સરકારને પહોંચાડવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા આ તમામ માહિતીનો અભ્યાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર જાહેરાત આજે કરવામાં આવશે અને એ પ્રમાણે આપણે શહેરમાં તમામ અમલીકરણ કરવાનું થાય છે। બીજું એક મહત્વપૂર્ણ નિર્ણય જે કરવામાં આવ્યું છે એ મુજબ ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, દધીચી બ્રિજ, સરદાર બ્રિજ અને અંબેડકર બ્રિજ, આ 5 બ્રિજ ટ્રાફિક માટે, તમામ જાતના ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે। એટલે જે કઈ વ્યક્તિઓ પાસ હોય કે ન હોય, પોલીસ મહાનગરપાલિકાના કોઈપણ કર્મચારીઓ આ 5 બ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં। બાકીના બ્રિજ ઉપર જે સરકારી ફરજના ભાગરૂપે પોલીસ મહાનગરપાલિકા, આરોગ્યના કર્મચારીઓ, આ બધા લોકો આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલા પાસ ધરાવનાર લોકોને ચકાસણી કરીને પોલીસ દ્વારા સુભાષ બ્રિજને એલિસ બ્રિજ ઉપરથી જવા દેવાની પરવાનગી આપવામાં આવશે। જે કન્ટેનમેન્ટ ઝોન તરીકે 10 વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે, આ 10 વોર્ડમાં અત્યાર સુધીના અનુભવ પ્રમાણે લોકો દ્વારા 100% સાથ સહકાર મળ્યું નથી। એના સંદર્ભમાં વિગતવાર સંકલનની કામગીરી મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને સ્થાનિક સમુદાયના લોકોને, ખાસ કરીને ત્યાંના રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ આગેવાનોને સાથે લઈને કઈ રીતે આપણે 100% લોકડાઉનને સફળ બનાવીએ એ માટે તમામ આ વિસ્તારના જે આગેવાનો છે એમને પણ હું વિનંતી કરું છું કે એ લોકો પણ પોતાની સક્રિય ભૂમિકા આમાં ભજવે। અને હવે આજથી જ એક બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે આ 10-10 વોર્ડ માટે અમદાવાદ મહાનગરપાલિકાના ખૂબ જ સિનિયર HOD કક્ષાના જે અધિકારીઓ છે આવા 10 અધિકારીઓની વાર્ડ દીઠ અમે નિમણૂક કરી છે। એમાં ખાડિયા વોર્ડ માટે શ્રી મનીષ ત્રિવેદી, જે અમારા સેન્ટ્રલ સ્ટોરના સુપરિન્ટેન્ડન્ટ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, એમની નિમણૂક થઈ છે। અસારવા વોર્ડ માટે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર આખા શહેરના જે હોય છે શ્રી રમેશભાઈ દેસાઈ, એમની નિમણૂક થઈ છે। જમાલપુરની જવાબદારી ચીફ ફાયર ઓફિસર શ્રી MF દસ્તુર સંભાળશે। દરિયાપુર વોર્ડ માટે સ્માર્ટ સિટીના જનરલ મેનેજર શ્રી દીપક ત્રિવેદીને જવાબદારી સોંપવામાં આવી છે। શાહપુર વિસ્તારમાં જે HOD એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગના શ્રી પ્રીતમ રાઉત છે એમને આ જવાબદારી સોંપવામાં આવી છે।
बहरामपुरा वार्ड माटे यूसीडी डिपार्टमेंटना एचओडी श्री योगेश मैथ्रक ने जवाबदारी सौंपवामां आवी छे। दाणी लीमड़ा वार्ड माटे दक्षिण जोनना डेप्टी टीडीओ श्री मनीष मास्टर ने जवाबदारी सौंपाई छे। मणिनगर वार्डनी जवाबदारी डायरेक्टर सॉलिड वेस्ट मैनेजमेंट श्री हर्षद राय सोलंकी संभालशे। गोमतीपुर वार्डनी जवाबदारी श्री जिग्नेश पटेल डायरेक्टर पार्क्स एंड गार्डन ने सौंपवामां आवी छे। અને સરસપુર વોર્ડની જવાબદારી ડૉક્ટર લગધીર દેસાઈ શાસનાધિકારીને સંભાળવામાં આવી છે। આ 10 અધિકારીઓની ભૂમિકા આ રહેશે કે પોલીસ સાથે સંકલન કરીને અંતરિયાલ દરેક વિસ્તારમાં જ્યાં કેસો છે ત્યાં દરેક પોલનું એનાલિસિસ કરીને લોકો દ્વારા લોકડાઉનના નિયમોનું સંપૂર્ણપણે પાલન થાય છે એ માટે પોલીસ સાથે ઘનિષ્ઠ સંકલનની કામગીરી કરશે। અને જે તે જગ્યા ઉપર નાકા પોઈન્ટ લગાવવાના, બંદોબસ્ત પોઈન્ટ લગાવવાના, એના માટે પોલીસ સાથે રહીને આ 10-10 અધિકારીઓ પોતપોતાના વોર્ડની કામગીરી કરશે। આ સિવાય વધુ મહત્વપૂર્ણ બાબત છે કે આ 10-10 અધિકારીઓને આવી પણ સૂચના આપવામાં આવી છે કે જે તે વોર્ડમાં જેટલી પણ વ્યક્તિઓ છે એના જે ખાસ કરીને રાજકીય આગેવાનો છે, ગમે તે પક્ષના હોય, ધાર્મિક આગેવાનો છે, સામાજિક લીડર છે, ધર્મગુરુઓ છે અને સમાજના જેટલા પણ સમુદાયના આગેવાનો છે એ બધાને હવે આ બાબત પ્રત્યે સંપૂર્ણપણે માહિતગાર કરે કે આપણે વારંવારની સૂચના આપવા છતાં ત્યાં જે લોકડાઉનનું સંપૂર્ણપણે લોકો પાલન નથી કરતા અને એના લીધે જે કોરોના વાયરસનો ચેપ છે એનો પ્રસાર અટકાવવામાં આપણને આ વિસ્તારોમાં જોઈએ એવી સફળતા નથી મળી રહી, એનું કારણ આ છે કે ત્યાં 100% સંપૂર્ણ આપણને સાથ સહકાર મેળવવું પડશે। આ સંદર્ભમાં ખાસ કરીને કોટ વિસ્તારના તમામ નાગરિકોને અને એમાં પણ જમાલપુર વોર્ડના ખાસ કરીને તમામ નાગરિકોને હું ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે શહેરભરમાં 48 વોર્ડમાંથી જે મૃત્યુ થયા છે એના 33% મૃત્યુ ફક્ત જમાલપુર વોર્ડમાં થયા છે। જે કેસો પણ થયા છે એમાં પણ એક જ જમાલપુર વોર્ડના 100થી વધુ કેસો છે। એટલે જમાલપુર વોર્ડના તમામ નાગરિકોને અને કોટ વિસ્તારના પણ નાગરિકોને હું ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આ બાબતમાં હવે આપણે સંપૂર્ણ ગંભીરતા દાખવવી પડશે। આ બાબતમાં કોઈ પણ નિષ્કાળજી હવે ખૂબ આપણને જોખમકારક થઈ શકે છે, આપને, આપના પરિવારજનોને, આપના વિસ્તારના લોકોને ખૂબ તકલીફમાં આપની નિષ્કાળજી મૂકી શકે છે। એટલે આપ સૌને વિનંતી કે જે રીતે આપણે અગાઉ પણ તમામ તહેવારો, રામનવમીનો તહેવાર હોય કે દિવસની ઉજવણી હોય, ડૉક્ટર આંબેડકર જયંતિની ઉજવણી હોય, એ જ રીતે અત્યારે જે રમઝાન મહિનો ચાલી રહ્યું છે એની ઉજવણી ફક્ત ને ફક્ત આપણા ઘરે રહીને જ કરવાની છે। ઘરથી બહાર બિલકુલ નીકળવાનું નથી, કેમકે ઘરથી બહાર રાત્રે પણ આપ સૌ નીકળો છો એના લીધે પણ ચેપ જે છે પ્રસરી રહ્યો છે। એટલે દિવસ હોય કે રાત હોય, કોઈ પણ સંજોગોમાં ઘરથી બહાર નહીં નીકળવાનું। કેન્દ્ર સરકારની સૂચના મુજબ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા 12 કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણથી ઘરની બહાર ના નીકળે એ ખૂબ જરૂરી છે। દિવસ દરમિયાન સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ફક્ત ને ફક્ત ખૂબ જ આકસ્મિક સંજોગો ઊભા થાય, ખૂબ જ અનિવાર્ય સંજોગો ઊભા થાય તો જ મર્યાદિત સંખ્યામાં બહાર નીકળવાનું છે અને જે કામ છે એ પૂરું કરીને, જે કોઈ ખરીદી હોય આવશ્યક ચીજ વસ્તુઓની એ કરીને ઘરે પરત જતા રહેવાનું છે। પરંતુ હવે કોટ વિસ્તારમાં ખાસ કરીને જમાલપુર વોર્ડમાં પરિસ્થિતિ એવી થઈ છે કે જે લોકો સાથ સહકાર આપે એ ખૂબ જરૂરી બની ગયું છે। તમામ રાજકીય આગેવાનો, ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનોને હું ખૂબ ખૂબ ભારપૂર્વક વિનંતી કરું છું કે બધા જ લોકો ત્યાં સંપૂર્ણપણે નિયમોનું પાલન કરે, ધાર્મિક જે કંઈ ઉજવણી છે, રમઝાન માસની જે કંઈ ઉજવણી છે એ ઘરે રહીને જ કરવામાં આવે એ ખૂબ જ અતિ આવશ્યક છે। ઘણા નાગરિકો મને વારંવાર પૂછે છે કે આપણું આ કોરોનાની લડત ક્યાં સુધી ચાલશે, એમાં હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે એક વખત 14 દિવસ માટે બધાએ સાથે મળીને અસરકારક લોકડાઉન એક સાથે બધાએ જાળવવું પડશે। એનું કારણ છે કે આ વાયરસ જે પણ વ્યક્તિમાં જાય તો 14 દિવસમાં મોટાભાગના વ્યક્તિઓ તો આ વાયરસને હરાવી દે છે અને અમુક લોકો જે છે એને આપણે હોસ્પિટલ સુધી લઈ જઈએ। એટલે દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં 100 વ્યક્તિઓને આ વાયરસથી પીડાતા હોય અને આ વિસ્તારની બધી જ વ્યક્તિઓ જો 14 દિવસ સુધી પોતાના ઘરે રહે તો 14 દિવસના અંતે
આ 100માંથી 95-96 જેટલા લોકોએ તો વાયરસને હરાવી દીધું હશે, બાકીના લોકોને જે તકલીફ વધારે થાય તો આપણે હોસ્પિટલમાં લઈ જઈશું. પરંતુ જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સમય ઉપર લોકડાઉનનું આંશિક પાલન કરવાથી આપણને જોઈએ એવી સફળતા મળશે નહીં. કેમ કે એક વિસ્તારમાં આ 100 વ્યક્તિઓમાંથી એક દિવસે જો 10 વ્યક્તિ બહાર નીકળશે અને પછી એના લીધે બીજી 10 વ્યક્તિને ચેપ લાગી જશે, તો જ્યાં સુધી આ 100 વ્યક્તિઓ સાજા થશે ત્યાં સુધી બીજા લોકોને ચેપ લાગી ગયું હશે. એટલે આપણા માટે જરૂરી છે કે એક સાથે તમામ લોકો, તમામ વિસ્તાર, તમામ વોર્ડ, તમામ ઝોનના લોકો, સોસાયટી વિસ્તાર હોય કે શેરીઓ હોય કે પોળ હોય કે ચાલી હોય, બધી જગ્યા ઉપર તમામ લોકો જ્યારથી આપણે 14 દિવસ સંપૂર્ણપણે 100% શિસ્ત સાથે, સંકલ્પ સાથે જ્યારે આપણે આનું પાલન લોકડાઉનનું કરીશું, એના પછી તાત્કાલિક ખૂબ ઝડપથી આ નિયંત્રણમાં આવી શકે. અને એ જ રીતે જો અત્યાર સુધી જે આપણે છેલ્લા 40 દિવસ સુધી લોકડાઉન ચલાવ્યું, પરંતુ આપણે જોયું કે જુદા જુદા વિસ્તારમાં એનું મોટા પાયા ઉપર નાગરિકો જે છે એને ગંભીરતાથી લેતા નથી. એટલે હવે આપણે સમજવાનું છે કે આ કોરોનાની જે બીમારી છે આ ખૂબ એક અઘરી બાબત છે. આ સમસ્યા એક અભૂતપૂર્વ સમસ્યા છે. આવી સમસ્યા માનવતા સામે આવેલી નથી. આનો સામનો કરવો હોય તો આપણે બધા જ અમદાવાદીઓએ 100% નિર્ણાયકતા, 100% શિસ્ત, 100% સંકલ્પ અને એક સાથે આપણે બધાએ મળીને આ બતાવવું પડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણા અમદાવાદીઓ આ સમય ઉપર આ કપરા સંજોગોમાં બધા જ લોકો આને ગંભીરતાથી લેશે અને કોઈ પણ જાતની નિષ્કાળજી હવે બાકી બધા જ નાગરિકોની મહેનત ઉપર પાણી ફેરી શકે છે. એટલે બધા જ નાગરિકોને મારી વિનંતી છે કે આપણે અત્યાર સુધી જે બાબતને ગંભીરતાથી નથી લીધી, જ્યાં નિષ્કાળજી દાખવી છે, હવે જે અત્યારથી આપણે 100% લોકડાઉનનું આવનાર 14 દિવસ સુધી આપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આંકડાકીય માહિતી આપતા, ગઈકાલે અમદાવાદ શહેરમાં 245 નવા કેસ નોંધાયા છે, 20 જેટલા મૃત્યુ થયા છે અને ખૂબ સારી મોટી સંખ્યામાં 69 જેટલા નવા ડિસ્ચાર્જ થયા છે. આજ રોજ સવારની પરિસ્થિતિએ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2815 થાય છે, જેમાંથી 37 લોકો વેન્ટિલેટર ઉપર છે, 2778 લોકો સ્ટેબલ છે. લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધી આપણો PCR ટેસ્ટનો આંકડો હવે 28128 થઈ ગયું છે અને રેપિડ ટેસ્ટ સાથે મળીને કુલ ટેસ્ટનો આંકડો આપણો હવે 30166. એટલે આપણે કુલ ટેસ્ટમાં 30,000ની સંખ્યાને વટાવી ગયા છે અને 1,000,000 એટલે 10 લાખની વસ્તીએ ટેસ્ટની સંખ્યામાં હવે આપણે 5,028 એટલે 5,000નો આંકડો વટાવી ગયા છે. એટલે ટેસ્ટિંગમાં આપણે જેટલું પણ શક્ય હોય કોઈ પણ શહેર માટે, દેશમાં કે દુનિયામાં, એટલું આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. ડિસ્ચાર્જમાં હવે ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે. ગઈકાલે મેં એવી આશા વ્યક્ત કરી હતી કે આજે સવાર સુધી અત્યાર સુધી 500થી વધુ આંકડો ડિસ્ચાર્જનો થઈ ગયો છે. સદનસીબે આપણો આંકડો હવે 525 ઉપર પહોંચી ગયો છે. એટલે ગઈકાલ સાંજ સુધી 525 જેટલા લોકોએ અમદાવાદ શહેરમાં કોરોનાને સફળતાપૂર્વક માત આપીને, સાજા થઈને, રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે. અને 525 ગઈકાલ સુધીમાં. આ સિવાય ખૂબ જ સારા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે આજે SVP હોસ્પિટલમાંથી 50થી વધુ દર્દીઓને એક સાથે ડિસ્ચાર્જ આપવામાં આવશે. આપણા માટે ખૂબ સારા સમાચાર છે કે દરરોજ SVP હોસ્પિટલમાંથી 25-30-40 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવી રહી છે. આજના દિવસમાં 50થી વધુ લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે. એની ડિસ્ચાર્જની પ્રક્રિયા અત્યારે કરવામાં આવી રહી છે અને આજે બપોર સુધીમાં 50થી વધુ લોકોને SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ખૂબ સારા સમાચાર આપણા માટે છે અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે જેટલા પણ લોકો કોરોનાથી પીડિત છે એ લોકો વહેલી તકે સાજા થાય, વહેલી તકે ડિસ્ચાર્જ મેળવે અને પોતાના પરિજનો સાથે પરત જઈ શકે. અત્યારે જે 2815 કેસો જુદી જુદી જગ્યાએ સારવાર લઈ રહ્યા છે એની વિગતો આપતા,
એસવીપી હોસ્પિટલમાં 530 લોકો અત્યારે સારવાર હેઠળ છે, સિવિલ હોસ્પિટલ અસારવામાં 727 લોકો, સિવિલ હોસ્પિટલ સોલામાં 63 લોકો, એચસીજી હોસ્પિટલમાં 23, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 29, જીસીએસ હોસ્પિટલ નરોડા રોડ ખાતે 5, એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા જેની સાથે 2 દિવસ અગાઉ એએમસીએ ખાસ એમઓયુ કર્યું, અને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને હું ખૂબ ધન્યવાદ આપવા માગું છું. એ લોકો હાલના તબક્કે કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર દર્દીઓને સંપૂર્ણ સારવાર મફત આપી રહ્યા છે. એમને ત્યાં હવે 34 જેટલા દર્દીઓની સંખ્યા થઈ ગઈ છે. લોખંડવાલા હોસ્પિટલમાં હવે 9 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. કોવિડ કેર સેન્ટરમાં સમરસ હોસ્ટેલ ખાતે 905 દર્દીઓ સારવાર સંભાળ હેઠળ છે. ફર્ણ હોટલમાં 67, હજ હાઉસમાં 54, ડબલ ટ્રી હિલ્ટન હોટલમાં 6, લેમન ટ્રી હોટલ ખાનપુરમાં 22, લેમન ટ્રી હોટલ નવરંગપુરામાં, આ એક નવી કોવિડ કેર સેન્ટર લેમન ટ્રી હોટલ નવરંગપુરા ખાતે જે શરૂ થઈ છે એમાં પણ 8 દર્દીઓ અત્યારે સારવાર મેળવી રહ્યા છે. આ સિવાય જે નવી ગાઈડલાઈન પ્રમાણે પોઝિટિવ દર્દીઓને જેને કોઈ પણ જાતના ગંભીર લક્ષણ ના હોય અને જેમના ઘરમાં એમને જુદા રાખવાની ઇલાયદુ રૂમ બાથરૂમ સાથેની વ્યવસ્થા હોય આવા લોકોને આપણે હોમ આઇસોલેશનની કામગીરીમાં છેલ્લા 24 કલાકમાં જેટલા પણ આવા દર્દીઓ હતા એ બધાની સ્પેશિયલ ટીમો બનાવીને બધા જ લોકોના ઘરોની મુલાકાત લઈને નિર્ણય જે કરવામાં આવ્યું, દર્દીઓની સંમતિ મેળવવામાં આવી, ડૉક્ટર પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યું અને હોમ વિઝિટના રિપોર્ટ, આ બધા જ રિપોર્ટના આધારે નિર્ણય થઈને અત્યારે હવે આજે સવારની પરિસ્થિતિએ 177 જેટલા પેશન્ટ્સ હવે હોમ આઇસોલેશનમાં છે. 156 જેટલા દર્દીઓ છે એમની એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. એમના હોમ વિઝિટ, એમનું અસેસમેન્ટ, એ બધી કામગીરી અત્યારે ચાલી રહી છે. એ રીતે 2815નું કુલ આંકડો થાય છે. 2815 કેસોનું ઝોન વાઇઝ એક્ટિવ કેસોની માહિતી જોઈએ તો મધ્ય ઝોનમાં 1139 કેસો અને દક્ષિણ ઝોનમાં 706 કેસો, એટલે લગભગ 1800 જેટલા કેસો ફક્ત મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાંથી આવી રહ્યા છે. આ સિવાય પશ્ચિમ ઝોનના 271, ઉત્તર ઝોનના 311, પૂર્વ ઝોનના 231, દક્ષિણ પશ્ચિમ ઝોનના 86 અને ઉત્તર પશ્ચિમ ઝોનના 71. આમ ટોટલ 2815 એક્ટિવ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે. કુલ આજરોજ સુધી નોંધાયેલ કેસોની સંખ્યા 3523 અમદાવાદ શહેરમાં થાય છે. સઘન સર્વેલન્સની કામગીરી ખૂબ સારી રીતે અત્યારે ચાલી રહી છે. ગઈકાલના દિવસમાં 565 ટીમો દ્વારા 666 જુદા જુદા વિસ્તારમાં 88,586 જેટલા ઘરોની મુલાકાત લેવામાં આવી અને 386,000 જેટલા લોકોનું, નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને એમાંથી 613 જેટલા લોકોનું સેમ્પલ ફિલ્ડમાંથી સ્થળ ઉપર લેવામાં આવ્યું. એકંદરે મારી વાત પૂર્ણ કરતા પહેલા ફરીવાર હું એક આપ સૌને સ્પષ્ટ કરવા માંગુ છું કે અત્યારે આરોગ્ય કર્મચારીઓ બધા જ લોકો ખૂબ મહેનતથી કામ કરી રહ્યા છે, પરંતુ આપણે આ બાબત સમજવી પડે કે આ જે લડાઈ છે એ કોઈ સરળ નથી. આ લડાઈ ખૂબ જ એક અઘરી ચુનૌતી છે. આ પડકાર અભૂતપૂર્વ છે. આ લડાઈ લાંબી ચાલશે અને એના માટે જેટલું વહેલા આપણે બધાએ એક શહેરમાં બધા જ લોકો સંગઠિત થઈને 100% નિર્ણાયકતા સાથે, 100% મક્કમતા સાથે બધા જ લોકો એક અભૂતપૂર્વ સંગઠન શક્તિ, અભૂતપૂર્વ અનુશાસન આપણે બધાએ કેળવવું પડશે અને વહીવટીતંત્ર દ્વારા આપેલ સૂચનાઓનું બધા જ નાગરિકો પાલન કરતા થશે અને ખાસ કરીને આવનાર 14 દિવસનું લોકડાઉન આપણે ખૂબ અસરકારક રીતે જો જાળવીશું તો આપણે આ સંક્રમણને ઘટાડવામાં આપણને ચોક્કસ સફળતા મળશે. ભલે ગમે તેટલું મોટો પડકાર હોય, ભલે અમેરિકા યુરોપના દેશોમાં ખૂબ એમને આ વાયરસે તકલીફ પહોંચાડી હોય, પરંતુ મારું માનવું છે કે આપણે બધાએ મળીને ખૂબ મહેનત કરીને અને ખૂબ જ અનુશાસન રાખીને, શિસ્ત જાળવીને તમામ સૂચનાઓનું એક સાથે આપણે બધા જ નાગરિકો જો પાલન કરતા થઈ જઈશું તો આપણને ટૂંક સમયમાં આમાં નિયંત્રણ મેળવવામાં સફળતા ચોક્કસ મળશે. ધન્યવાદ.